નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ખેડા જિલ્લામાં આવેલ પરંતુ વર્ષોથી ઠાસરા વિધાનસભાના કેટલાક ગામો પહેલા કઠલાલ વિધાનસભામાં આવતા હતા. આ ગામોના વિકાસ માટે ગ્રામજનોને ખૂબ જ પ્રયત્નો કરવા પડતા હતા, પરંતુ કઠલાલ વિધાનસભા હસ્તકના 27 ગામો ઠાસરા વિધાનસભામાં સમાવેશ થતા ગામોના વિકાસને પ્રાધાન્ય મળ્યું છે. એવું જે ગામ બોરડીમાં વર્ષોથી તળાવ તરફ ઢોઢાકર લઈ જવા કે ખેતરો તરફ જવા કોઈ રસ્તો ન હતો, ત્યારે ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ ભૂતપૂર્વ એમએલએ કાંતિભાઈ પરમારના પ્રયત્નોથી દરખાસ્ત થતા બોરડી ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં બોરડી ગામથી સોમનાથપુરા તરફનો રસ્તો બનાવવામાં આવ્યો. રિપોર્ટર જીતુભાઈ સેવક, એનએન ન્યૂઝ, ડાકોર. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે. બેન, બોરડી ગામનો આ સોમનાથપુરાનો રસ્તો બન્યો તો તમને કેટલો ફાયદો થયો? જી, આપનો પરિચય શું છે અને શું પ્રશ્ન છે આપનો? મારું નામ ધર્મેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ છે. હું માજી સરપંચ છું અને બોરડી ગામ નો વતની છું. ઠાસા તાલુકાના ખેડા જિલ્લાના બોરડી ગામ નો વતની. તો બોરડી ગામ થી સોમનાથપુરાના જોડતો રસ્તો જે બનાવ્યો છે, તે રસ્તાથી કુલ કેટલા લોકોને ફાયદો થવાનો છે? આમ તો આખું ગામ અહીંયા રહીને જાય છે. અહીંયા તળાવ આવેલું છે. તળાવમાં ભાઈઓ બહેનો અને ભેંસો પાવાની હોય તો ખેડૂતો ભેંસો લઈ, પશુપાલકો ભેંસો લઈને જાય છે. પીવડાવવા માટે વાસણ ઘસવા બહેનો જાય છે. પછી ભાઈઓને ખેતરમાં જવા માટે અડધા ગામની જમીન આ બાજુ ક્યારેની આવેલી છે બોરડી ગામના ખેડૂતોને, એ બધાનો લાભ મળે છે. આ રસ્તો બનાવવાથી ગામ વચ્ચેના જે લોકો છે એ લોકોને ટ્રાફિકની સમસ્યાનું શું નિવારણ થયું છે? ટ્રાફિકની ખાસી સમસ્યાનું નિવારણ થયું છે. આ રોડ બનવાથી અમારી કેનાલ પર રહીને મોરમલી રોડને જોડતો રસ્તો કાચા માટી મેન્ટલિંગનું થયેલું છે, એની પર રહીને જોઈન્ટ થઈ જાય છે. એટલે ગામમાં જે ટ્રાફિક થતો હતો એ પણ ઓછો થઈ ગયો. તો આ રસ્તા અંગે જે લોકો વિવાદ કરે છે તો તેઓના વિવાદ કરવાનું કારણ શું છે? એમનો વિવાદ કરવાનું કારણ ખાલી ચૂંટણીઓની અદાવતો રાખીને જ વિવાદ કરવામાં આવ્યો છે. આ રોડ રસ્તાનું કામ કોના દ્વારા અને કોની દરખાસ્તથી કરવામાં આવ્યું? આ રસ્તાની ભલામણ અમે ધારાસભ્ય કોંતી કાકા જોડે કરાવડાયેલી અને 2-3 વર્ષ પહેલા રજૂઆત કરેલી, ત્યાં પછી બન્યું. નામ છે ભાઈ તમારું? હાર્દિક કુમાર વિજયસિંહ રાઠોડ. તો આ રોડ બનવા અંગે આપ શું કહેશો? આ રોડ બનવાથી એટલું સારું થઈ ગયું છે કે અમે જ્યારે સ્કૂલમાં જતા હતા ત્યારે પગદંડી જતેલા ત્યારે અમારા કપડાં બપડા કાદવના લીધે બગડતા હતા. અત્યારે સારું છે કે એથી અમારે જવું હોય શાળાએ બાળાએ અથવા ખેતરમાં જવું હોય તો અમારા માટે સારી સુવિધા છે. આ રોડ બનવાથી અમારો સમય અથવા અમારે ક્યાંક જવું હોય તો તરત જઈ શકાય છે અને આ રોડ બનવાથી બહુ સારું કામ થયું. કાકા, શું નામ છે તમારું? પ્રતાપભાઈ. તો આ રોડ બનવાથી તમને શું ફાયદો થયો? ફાયદો એ થયો કે કાયદે ખોલતા હતા તે કાયદે મટી ગયો ને રોડ થયો તો સારું લાગ્યું. આ રોડ ક્યાંથી ક્યાંનો છે? આ રોડ બોરડી ખાતા નામ. તો તમને આ રોડ બનવાથી શું ફાયદો થયો છે? ફાયદો તો એ કે પગદંડી કાદવ ના થાય એવું. તમે યાર બોલી.